નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અંકિતા. અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રોડ રસ્તાના કામમાં લાગેલી નગરપાલિકા દ્વારા શાક માર્કેટથી ખડપીઠ સુધી વિસ્તારના મેઇન રોડ પર કામ શરૂ કરવામાં આવ્યું. અમરેલીના રાજુલામાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રોડ રસ્તાના કામમાં લાગેલા રાજુલા નગરપાલિકા દ્વારા શાક માર્કેટથી લઈને ખડપીઠ વિસ્તારના મેઇન રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે લગ્નગાળાની સીઝન હોવાથી રાજુલાના મેઇન રસ્તા પર ઓમા ટ્રાફિક જામ થઈ જાય છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. રસ્તાઓમાં નાના વાહન ચાલકોને પણ હેરાન થઈ ચૂક્યા છે. કલ્પેશ ખેર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અમરેલી. લવ જેહાદના મામલે હિન્દુ બાબર સમાજ દ્વારા મોટી સંખ્યામાં મૌન રેલી કાઢી ખાંભા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું અને 10 દિવસમાં જો આ યુવતીને મુસ્લિમ યુવકના સકંજામાંથી નહીં છોડાવવામાં આવે તો અનશન અને રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી. લવ જેહાદનો મામલો ખાંભા મામલતદારને આવેદન પત્ર આપતા હિન્દુ બાબર સમાજ દ્વારા મોટી સંખ્યામાં હિન્દુ બાબર સમાજ દ્વારા મૌન રેલી કાઢીને આવેદન પત્ર આપ્યું હતું. 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યા બાદ હિન્દુ બાબર સમાજે 10 દિવસનું જો યુવતીને મુસ્લિમ યુવકના સકંજામાંથી નહીં છોડાવવામાં આવે તો અનશન અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ઉના ઇટવાળાને હિન્દુ બાબર સમાજની યુવતીને ખાંભાના ગીદરડી મુસ્લિમ યુવક લગ્નની લાલચમાં ભગાડી ગયો હતો. આ મુસ્લિમ યુવકને પીપળવાના અન્ય 3 યુવકની મદદથી મદદગારી મળી હોવાનું આવેદન પત્રમાં જણાવ્યું હતું. આ લવ જેહાદના બનાવ પીપળવા બીટની એક વનકર્મીની સંડોવાણી હોવાનું જણાવ્યું છે. કલ્પેશ. મારું નામ મુનાભાઈ બાપુભાઈ કામળિયા. અમે આજરોજ ખાંભા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી અને બાબળ હજામ વાણંદ સમાજ દ્વારા માંગણી કરેલ છે કે જે ભાચા ગામની દીકરી, હિન્દુ બાબર સમાજની દીકરી, જે ખાંભા તાલુકાના ગીદડી ગામનો મોમેડિયન સંબંધનો છોકરો લવ જેહાદમાં લલચાવી ફોલાવી અને ભગાડીને જતો રહ્યો હોય, એ બાબતે અમે 11 તારીખે પ્રાંત અધિકારીને ઉના આવેદનપત્ર આપી અને ન્યાય માટે અમે બધા ભેગા થયા હતા અને આજરોજ અમે ખાંભા મામલતદાર કચેરીમાં પણ આવેદનપત્ર આપી અને સમાજ વતી માંગણી કરી છે કે આ દીકરીના પપ્પાને એની દીકરી પરત મળી જાય અને જે આ હિન્દુ મોમેડિયન સમાજના દીકરો જે એને લવ જેહાદમાં લલચાવી ફોલાવીને ભગાડી ગયો હોય તો એને તાત્કાલિક એને પકડી અને તેને આઈપીસી એક્ટ 363 ને 366 એની ઉપર ગુનો દાખલ થાય અને આ દીકરીના બાપા જે કાળુભાઈ ગોટાણીયાને ન્યાય મળે એ બાબતે આજે સમાજ ભેગો થઈ અને મામલતદારને આ બાબતે આવેદનપત્ર આપી અને માંગ કરી છે. અમરેલી જિલ્લાના દામનગર શહેરના સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન દિવસે યુવાનોને યુનિફોર્મમાં ગૌસેવા માટે દાન એકઠું કર્યું. અમરેલી જિલ્લાના દામનગર શહેરના સૂર્યમુખી ધૂન મંડળના ગુલાબી યુનિફોર્મમાં યુવાનોની ફૂલ ગુલાબી ગૌસેવા દાન ધર્મ પરોપકારના પર્વ મકરસંક્રાંતિના પાવન દિને શેરીએ શેરીએ ખોડ ગોળ નિરણ રોકડ અનાજ સહિતનું દાન મેળવતા યુવાનો દ્વારા દામનગર શહેરની મુખ્ય બજારો રહેણાંક વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડી ફેરવતા ગૌસેવકો મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા જોડીમાં થનાર દાન દ્રવ્યને દહીતરા અલગધાણી ગૌશાળામાં અર્પણ કરાશે. અબોલ જીવો માટે યાચિકાના સૂર્યમુખી ધૂન મંડળની વંદનીય સેવા દથિત્રા અલખધણી ગૌશાળાના સ્વયંસેવકો સનાતન ધૂન મંડળ ઢસા સૂર્યમુખી ધૂન મંડળ દામનગર અખલધૂન મંડળ દથિતરા સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગૌ સેવકો દ્વારા જોડી ફેરાવાય છે. દામનગર શહેરી વિસ્તારના સહિત 30 ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે અબોલ જીવો માટે યાચિકા તથા ગૌ સેવકની સુંદર એવી સેવા કરાયેલું હોવાનું નટવરલાલ ભાટિયા જણાવ્યું હતું. અશોક મણવા સાથે નટવરલાલ ભાટિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અમરેલી. અમરેલીના રાજકોટ ભાવનગર હાઈવે પર બાબરાના ગળકોટડી નજીક વળાંકમાં કાર પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું અને વધુ 3 ઘાયલ થયા. અમરેલીના રાજકોટ ભાવનગર હાઈવે પર બાબરાના ગળકોટડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર વળાંકમાં પલટી ખાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ત્યારે 3 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ઘાયલ થયા વ્યક્તિઓને બાબરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સારવાર અર્થે. ત્યારબાદ
વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અશોક મણવર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અમરેલી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ડોક્ટર લાખાભાઈ પ્રજાપતિ અને કિરણરાજ ખંડેલવાલ હોસ્પિટલ બાદ આજે રતન હોસ્પિટલમાં પણ મહિલાનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે અને મૃતક મહિલાના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં લાશ મૂકી ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. ધાનેરા તાલુકાના જોરાપુરા ગામના માજીરાના પરિવાર દ્વારા કેરીબેન અશોકભાઈ નામની મહિલાને પ્રસૂતિ માટે ધાનેરાની રતન હોસ્પિટલમાં લાવી હતી, પરંતુ મહિલાને પ્રસૂતિ પહેલા જ મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. મારો ભાઈ, મારો નેનો ભાઈ હતો, એમને મેં આ દવાખાનામાં ડિલિવરી હતી, બેનને આ દવાખાના દવા ચાલતી હતી અને ડિલિવર કરાવવા માટે ઓઇલ લઈને આવ્યા. પહેલી વખત મને એમ કે ડિલિવરીને એ જ દિવસે હેડીને આવી હતી એ બેન, અને એમ કે એમને બેનને ફોન જોયું છે. થોડી વાસીને 10-15 મિનિટમાં મને થોડી વાર કહે કે એમને બેનને પેટું કરવું પડશે. પછી મેં એવું વિચાર્યું કે બેનને હોય મારે દવા નથી કરાવી. અહીંથી ફાઇલ લઈ અને હોય સામે બાબુલાલ શુભમમાં દવા કરાવી એટલે 10 મિનિટમાં ડિલિવરી થઈ અને પછી મેં આ ભાઈને કીધું આ 10 મિનિટમાં ચોથી ડિલિવરી થઈ તો કે થઈ જાય. ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેરીબેને સવારે તંદુરસ્ત હાલતમાં પ્રસૂતિ માટે ધાનેરાની રતન હોસ્પિટલમાં લવાયા હતા. ત્યારબાદ કેરીબેનને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ અચાનક ખેંચ ચાલુ થઈ જતા મોઢામાંથી ફીણ આવવા લાગ્યા હતા. પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરાતા ડોક્ટરે આવીને પોતાના હાથ અધર કરી હવે મારે કંઈ કરી શકાય તેવું લાગતું નથી તેવું આગળ કહીને મોકલી દીધા હતા. મારા ભાભીને અમે એટલા લાય લેના આયા, મારા ભાભી એટલે હતા ખાતા ઉપર ઉતી ઉતીની ડોક્ટર સાહેબ આયા તો બીને સરાડ ઇંગા સાહેબ ડોક્ટર સાહેબ એમ કીધું છે કે થોડી વાર પછી કે દિલરી થઈ જશે બેનને દિલરી થાય પછી મારા ભાભીને પૂરે થાન ભૂખ નેરવા વળી ગયો અને પછી મારા ભાભી ખલાસ થઈ છે. તમારું નામ? પછી એમ કે ડોક્ટર સાહેબ કે હવે ઓથી તમે લેન જાઓ બહાર કે આગળ વધો. પછી શું બન્યું? પરિવારજનો ઉશ્કેરાયા હતા તેમજ મહિલાની લાશને ધાનેરા રતન હોસ્પિટલમાં મૂકીને ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જ્યાં સુધી ડોક્ટર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આમીન પરમાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. ચપટી ભરી મીઠું બદલી શકે છે આપની રસોઈનો સ્વાદ. શું આપની ચપટીમાં છે એ જાદુ? તો હું તૃપ્તિ પટેલ આવી રહી છું અવનવી વાનગીઓ સાથે આપના ઘરે આપનો સ્વાદ. તો જોવાનું ભૂલશો નહીં કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર માત્ર ટૂંક સમયમાં આપની ઘરે આપનો સ્વાદ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. છોટાઉદેપુરમાં એક નજીવી બાબતે ઝઘડો થયો અને ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા બે જૂથ સામસામે આવી જતા બંને વચ્ચે પથ્થરમારો થતા પોલીસને કડક વલણ અખત્યાર કરવાની ફરજ પડી હતી.
જેમાં કેટલાક નિર્દોષ લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો હતો. છોટા ઉદયપુર નગરના કુસુમસાગર પાસે ખાણીપીડીની લારી પાસે સાંજના સમયે બે બાઇક સામે ટકરાવાના બનાવમાં બે જૂથો સામે સામે આવી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવી હતી અને આ જ સમયે વીજ પુરવઠો ખોટલાઈ જતા કેટલાક અસામાજિક તત્વોને મોકાનો ફાયદો ઉઠાવીને પથ્થરમારો પણ ચલાવ્યો હતો. અમારે અહીં બહાર બેઠે થે ઓર જૈસે હી મેરે મિસ્ટર કો માર યે લોગ લકડી સે પોલીસ વાલે માર રહે થે તો મેં એકદમ ગઈ બચાને કે લિયે તો પોલીસ વાલે ને મેરે ઉપર ભી મેરે કો ભી મારા લકડી સે મારા ઓર ગંદી ગંદી ગાલિયો બોલને લગી ઓર મેં વહી પર ગિર ગઈ સબ ઓર લાત મારી ઓર લાઠી ભી લાઠી સે ભી મારા કમર મેં ઓર મેં વહી ચક્કર ખા કે ગિર ગઈ ઓર ફિર મેરે કો કુછ પતા નહીં. કોણ કોણ પોલીસ વાલે થે? પોલીસ વાલે સભી થે ઓર સભી પોલીસ વાલે ફિર ગાલી બોલતે થે. લેડીઝ પોલીસ થી વહા પે? નહીં, સબ જેન્ટ્સ પોલીસ થી. જેને લઈને પથ્થરમારો કરનાર લોકોએ પકડી પાડવા માટે પોલીસ એક્શન લેવામાં આવી હતી. કુસુમસાગર પાસે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા ત્યારે લોકોને વિખેરવાની કોશિશ પણ કરવામાં આવી હતી, પરંતુ કુસુમસાગરથી દૂર આવેલા કસ્બા વિસ્તારમાં કેટલાક પોલીસ ઘૂસી જતા મામલો વિચક્યો હતો. અહીં રહેતા લોકોનો આક્ષેપ છે કે બબાલ જેવા વિસ્તારમાં બની હતી તે વિસ્તારની જગ્યા પોલીસ કસ્બા વિસ્તારમાં ઘૂસી અને વૃદ્ધ બાળકો અને કેટલીક મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યો હતો, જેમને કુસુમસાગર વિસ્તારમાં બનેલા બનાવથી કોઈ જ લેવા દેવા નથી. અહીંની મહિલાઓનું પણ કહેવું છે, પોલીસે મહિલાઓને બે રેમેથી માર માર્યો હતો, તેમજ એક સગર્ભા મહિલાને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો કે સગર્ભા મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ખાસ પૂરા બનાવ મુજે ડિટેલ્સ નહીં પતા હૈ, બટ પાણીપુરી ખાતે હુએ એક વહાં પર ટ્રેફિક કા કંજેશન થા, બાઇક ટકરાઈ ઓર ફિર કુછ દો ગુટોં કે બીચ મેં ઝઘડા હુઆ થા. ઉસકે બાદ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરને કે લિયે પોલીસ ને કાફી અચ્છા લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરને કે લિયે ટ્રાઈ કી. ફિર અભી કુછ મહિલાઓં કી રજવાત આઈ હૈ કે પોલીસ કી તરફ સે ઉનકે ઉપર ભી લાઠી ચાર્જ વગેરા કિયા ગયા હૈ, તો ઉસકી તપાસ કી જાયેગી. સર આપકો ભી પોલીસ ને કુછ ભેજા હૈ લાઠી ચાર્જ કા વીડિયો? નહીં, વીડિયો ભેજા નહીં હૈ, બટ મેં દેખા હૈ કે પોલીસ લોગો સે અપીલ કર રહી હૈ કે આપ અપને અપને ઘરો મેં ચલે જાઈએ, ક્યોંકિ વહાં પે કાફી ભીડ ઇકઠ્ઠી હો રખી થી. મેં વીડિયો મેં યહી દેખા હૈ કે લોગ પોલીસ લોગો સે અપીલ કર રહી હૈ કે સબ અપને અપને ઘરો. ये जांच का विषय है, किसी के खिलाफ भी अगर कंप्लेंट है तो प्रॉपर चैनल के थ्रू जांच की जाएगी, जांच के आधार पर कार्यवाही की जाएगी. अभी उनको अभी आज के लिए अभी शांति से घर जाने की सलाह दी गई है. कल वो मेरे पास आएंगे रिप्रेजेंटेशन लेके, कल लिखित में वो कंप्लेंट देंगे मेरे को, उस कंप्लेंट पर मैं जो लीगल मेरी सत्ता में जो होगा वो किया जाएगा. पुलिस का सब्जेक्ट है ये, मेरा सब्जेक्ट नहीं है. लेकिन अगर पुलिस कंप्लेंट नहीं लेती तो हमारे जस्टिस सिस्टम में उसके अलावा भी रेमेडीज है, कोर्ट के थ्रू भी एफआईआर दाखिल की जा सकती है. ये पुलिस का सब्जेक्ट है मेरा, ये मेरे को अभी इस चीज. सलमान मेमन, केटीवी न्यूज गुजराती, छोटा उदयपुर. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં એક ભૂદેવના મકાનમાં તસ્કરોએ તરખટ મચાવીને રૂપિયા 1,50,000ના માલમત્તાની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. શહેરમાં સરકારી શેઠ જે એસ હાઈસ્કૂલમાં સામે જ આવેલા એક બ્રાહ્મણમાં કર્મકાંડના વ્યવસાય સાથે જોડાયેલા છે. વિમાલભાઈ જાનીના મકાનોમાં તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂપિયા 1,50,000ની માલમત્તાની ચોરી કરી હતી, જે કામયાબી હાંસલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ચોટીલા શહેરમાં મધ્યમ ભાગે આવેલી સરકારી શેઠ જે હાઈસ્કૂલની બાજુમાં રહેતા ભૂદેવ વિમલભાઈ જાનીનું જણાવ્યું હતું કે હું કર્મકાંડ કરવા માટે મારા મકાનને તાળા તોડીને સુરત ગયો હતો ત્યારે અને નારાબંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તાળા તોડીને મારા સ્વર્ગવાસ્થ પિતાને તિથિ પર પુણ્યદાન કરવા માટે રાખેલ રોકડ રકમ અને સોનાની 15 જોડી નાકે પહેરવાની ચૂક, એક સોનાની ચેન જેવી વસ્તુઓનો મળીને કુલ 1.5 તોલા સોનું અને પગમાં પહેરવાના ઝાંઝર, ચાંદીના વાસણો, ચાંદીને ભગવાનની મૂર્તિઓ મળીને કુલ 1.5 કિલો ચાંદી, એમ કરીને 11,000 રૂપિયા રોકડા મળીને કુલ 1,50,000ની ચોરીની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. એટલે થોડા સમય પહેલા પણ અમારે આવી રીતે એક સામાન્ય બનાવ બનેલો, જેમાં અમારા ઘરનું તાળું તૂટેલું. એટલે એ બાબતે અમે પોલીસ સ્ટેશનને જાણ કરીને ફરિયાદ કરેલી, પણ એ ફાઇલ અરજી અમારી અરજી ફાઇલ કરવામાં આવી હતી. અને ત્યાર પછી અમને આ બાબતની જાણ કરે અમારા પાડોશી હતા. એ પાડોશીના ઘરે પણ એની દુકાન મેડિકલ સ્ટોરમાં પણ તાળા તોડીને બીજે 3 દિવસ પછી ત્યાંથી પરચુરણ ને એવું બધું લઈ ગયા હતા.
આ બાબતે પણ અમે ફરીવાર પોલીસ સ્ટેશન જાણ કરી હતી, પણ પછી પોલીસ સ્ટેશન તરફથી અમને કોઈ યોગ્ય પ્રતિકાર નહોતો મળ્યો અને ફરીવાર આવું બન્યું એટલે પછી અમે અત્યારે ફરીવાર જાણ કરી છે અને ફરિયાદ કરી છે, તો યોગ્ય કરવા વિનંતી અમારી, અને જેથી કરીને આ એરિયામાં સખત ચોકીદારી રહે માટે હોમગાર્ડની અમે પણ ડિમાન્ડ કરેલી, તે વખતે પણ કરેલી, ફરી પણ અમે આ જ બાબતની હોમગાર્ડની ચોકી ફેરો કરે એવી અમારી માંગ છે, તો સારું જેથી કરીને ચોરીના બનાવો ચોટીલામાં બનતા હોય તો ઓછા બને અને બીજાને પબ્લિકને. વિક્રમસિંહ જાડેજા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ચોટીલા. માળિયાહાટીના ખોરાસા ગામે સૌ પ્રથમવાર આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં જ્ઞાતિના અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીર ગામે માળિયાહાટીના તાલુકા આહિર સમાજ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ સાંદીપની સ્કૂલ ખાતે યોજાયો હતો. જ્ઞાતિના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહીને આહિર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોએ વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા અગ્રણીઓને કુમકુમ તિલક કરીને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ માળિયા આહિર સમાજ દ્વારા મહાનુભાવોનું સાલ ઓઢાડીને ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. બાળાઓ દ્વારા કૃષ્ણ ભક્તિના ભાવગીતોથી સ્વાગત કરવામાં આવેલ, ત્યારબાદ ધોરણ 3 થી લઈને ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓ સાથે વિશેષ પ્રસિદ્ધિ માટે શાળાના કર્મચારીઓ ગણોએ શિલ્ડ સાથે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં મહેમાન ગણો તેમજ ઉપસ્થિત રહ્યા હતા. રમેશ કારિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, માળિયાહાટી. જૂનાગઢ જિલ્લાના માંગરોળની બેંક ઓફ બરોડામાં થયેલા કૌભાંડમાં હજુ સુધી ખેડૂતોને વળતર ન મળતા રામધૂન બોલી વિરોધ કરવામાં આવ્યો. માંગરોળ શહેરમાં ગૌરવ કોમ્પ્લેક્સ ખાતે બેંક ઓફ બરોડામાં 2015 જ બેંકના કર્મચારીઓ દ્વારા 3 કરોડનું કૌભાંડ આચરવામાં આવેલ, જેમાં ખેડૂતોના લોન ખાતામાં સહી કર્યા વગર પાક ધિરાણોનો લોન ઉપાડી જતા ખેડૂતોને ખબર પડતા બેંકોના કૌભાંડ દ્વારા ખેડૂતો અને રાજકીય આગેવાનોની મદદથી 45 લાખ જેટલા ખેડૂતોને 2 કરોડનું જેટલું વળતર આપવામાં આવ્યું હશે. હજુ પણ 20 જેટલા ખેડૂતોને પોતાના લોન ખાતામાંથી નાણાં બાકી બોલાતા હોવાથી તેમને વળતર ન મળતા આજે માંગરોળ બેંક ઓફ બરોડાના બેંકના તાળાબંધી તેમજ રામધૂનનો કાર્યક્રમ રાખેલ સમયસર બેંક મેનેજર દ્વારા માંગરોળ પોલીસને જો ફોન કરતા પોલીસે પહોંચી અને પોલીસ આગેવાનો દ્વારા મધ્યસ્થાથી તાળાબંધી કાર્યક્રમ મુલતવી રાખીને રામધૂન બોલાયાને વિરોધ કર્યો હતો. માંગરોળ બીઓબી બેંકમાં પાક ધિરાણ લેનાર ખેડૂતોના ખાતાની અંદર પૈસામાં ઉચાપત થયેલી અને ખેડૂતોને ખબર પડતા માંગરોળ બીઓબી બેંકની અંદર હલ્લાબોલ કરેલ અને જે તે સમયે ત્યાંના જામનગરની રિજનલ મેનેજરથી માંડી અમદાવાદથી એની જે તપાસ ટીમ છે એ તપાસ ટીમને તપાસ કરતાં એમાં ફ્રોડ થયેલ માલુમ પડેલો અને એને તપાસની ટીમને નામે કે ભાઈ તપાસ ચાલુ છે, રિપોર્ટ મોકલ્યો છે, ઉપરથી રિપોર્ટ આવે ત્યારે અમે તમને જાણ કરશું, ત્યારે તમને ચૂકવણું કરશું. એને આજે 2.5 વર્ષ થયા છે. ખેડૂતો પણ હારી થાકી અને 2-3 વખત આવી રીતે તાળાબંધી અને રામધૂનનો પ્રોગ્રામ રાખેલો, ફરી પણ એને એ જ મુદ્દા ઉપર આજે રામધૂનનો પ્રોગ્રામ રાખેલો છે અને તાળાબંધીનો પ્રોગ્રામ આજે હતો, પણ પોલીસ અને અધિકારીઓની સમજાવટથી આજે તાળાબંધીનો પ્રોગ્રામ મુલતવી રાખ્યો છે. અને અમને ખાતરી અને વિશ્વાસ એવો આપ્યો છે કે ભાઈ તમારા જે પૈસા જે બાકી છે એની અમે વહેલી તપાસ કરી અને તમને વહેલામાં વહેલી તકે પૈસાનું ચૂકવણું થઈ જાય એવા અમારા બેંક તરફથી પ્રયત્ન રહેશે એવું કહેતા આજે અમે તાળાબંધીનો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે અને રામધૂનનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. મોરબી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી હડતાલ કરીને કામકાજથી અળગા રહ્યા છે, છતાં તેના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી હડતાલ કરીને કામકાજની અડગા કરી રહ્યા છે, ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજે રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સફાઈ કર્મચારીઓને 230 રૂપિયામાં રોજમાં કોન્ટ્રાક્ટ બેઝથી કામે રખાય છે, જેનો વિરોધ કરીને સફાઈ કર્મચારીઓએ પાલિકાના કર્મચારીઓને માફક વેતન મળે
પીએફ સહિતના લાભો મળે તેવી માંગ સાથે હડતાલ કરી રહ્યા છે. હકીકત એ છે કે અમે બધા કર્મચારી, સફાઈ કર્મચારી છે મોરબી નગરપાલિકા, અમે જાણવા માંગીએ છીએ કે અમે ક્યાં બેઝ ઉપર કામ કરી છીએ. આજ લગી અમને કોઈને ખબર નથી અમે ક્યાં બેઝ ઉપર કામ કરી છીએ. અને અત્યારે 230 રૂપિયા રોજ મળે છે અને અમારી માંગણી છે કે નગરપાલિકામાં જે વેતન ચૂકવતું હોય ને એ જ અમને મળે. અને નગરપાલિકાને જે સિસ્ટમ થી જે 50 પૈસા પણ નગરપાલિકાના રોજંદાર નું વધે ને એ અમારું વધવું પડે, તો અમે આગળ આંદોલન કરશું, ભૂખ હડતાલ પણ પર ઉતરી જશું. અમે 250-300 જણા છીએ. જેમાં આજે રેલી યોજના આવેદન પત્ર આપ્યું છે, જ્યારે સફાઈ કર્મચારીઓ રેલી મામલે પાલિકા ઉપપ્રમુખ વિપક્ષ પર પ્રહારો કરીને જણાવ્યું છે કે આંદોલન રાજકીય પ્રેરિત છે, કર્મચારીઓના પગાર વધારાના પ્રશ્નો ઉકેલવા તૈયાર છે, પરંતુ રાજકીય પ્રેરણાથી આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. પાલિકા કર્મચારીઓની નહોતી સફાઈ રેલી, આ રેલી એટલે આ તો રોજમદારો અંતિમ દિવસે લાગેલી આગમાં મોરબીની વિદ્યાર્થિની કૃપાલી દવે નું મોત નીપજ્યું હતું. પાટલા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની શિબિરમાં અંતિમ દિવસે લાગેલી આગમાં મોરબીની વિદ્યાર્થીની કૃપાલી દવે નું મોત નીપજ્યું હતું. જે હતભાગી વિદ્યાર્થીઓનું આજે બેસણું હોય તે પ્રસંગે પ્રાસલાથી સ્વામી ધર્મબંધુજી પણ મોરબી આવ્યા હતા અને આ પ્રસંગે પરિવારને સાંત્વના પાઠવી હતી, તેમજ હતભાગી વિદ્યાર્થિનીના પરિવારને 3 લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો. તે ઉપરાંત વિદ્યાર્થિની જે શાળામાં અભ્યાસ કરતી હતી તે સમજુબા વિદ્યાલય દ્વારા 1 લાખનો ચેક તેમજ એક ઉદ્યોગપતિએ 50,000નો ચેક અર્પણ કર્યો હતો. વિદ્યાર્થિનીના બેસણામાં આવેલા સ્વામી ધર્મબંધુજીએ પરિવારને સાંત્વના પાઠવી હતી, તેમજ પરિવારને ગમે ત્યારે કામકાજ હોય ત્યારે તેમનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. પાર્થ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, મોરબી. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને ફેસબુક કે ઇન્સ્ટા પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.